નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પોબારું આજે છું આ સમાચારો સાથે. સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ગઢડાનો અને ગઢડા મારું તે કદી નથી મટવાનું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રચલિત આ લોકવાયકા સાર્થક કરતી સૌરાષ્ટ્રની પવિત્ર પાવન ધરા પર છેલ્લા 44 વર્ષથી પ્રચલિત ગરબી મંડળ દ્વારા નાની નાની દીકરીઓ અર્વાચીન ગુજરાતની સંસ્કૃતિની પરંપરા મુજબ તબલા, મંજીરા અને કંઠના સુરીલા અવાજથી માની આરાધના કરવામાં આવે છે. અમારા પ્રતિનિધિ રૂબરૂ મુલાકાત કરતા ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત જાદવ દાદા મોજડીના નામથી પ્રખ્યાતના સુપુત્ર તુલસીભાઈ ગામેલિયાએ ગરબી મંડળની જગ્યાનું વિશેષ મહત્વ તેમની માતાના કહેવાથી મહાકાળીની મૂર્તિ મૂકી અને આ ચોકનું ખૂબ પવિત્ર જગ્યાનું મહત્વ છે. તેમની માતાના કહેવાથી 1977થી પારંપરિક ભારતીય સંસ્કૃતિ મુજબ નાની બાળાઓ દ્વારા માતાજીમાં ગરબા રમી શક્તિની આરાધના કરવામાં આવે છે. મોહનનગર સોસાયટીના રહીશો અને દાતાઓની લાગણી સાથે આ ગરબી મંડળ દાન મળે છે. ઇનામની લહાણી અલ્પાહાર આપી બાળાઓને ખુશ કરવામાં આવે છે અને અહીં ખાસ વિશેષતામાં કોઈ પણ મોટી ઉંમરનાને આ ચોકમાં ગરબા રમવા દેવામાં નથી આવતા. બાળાઓ માતાજીના સ્વરૂપ સમજી અહીંના રહીશો લાભ લે છે અને કોરોનાની મહામારીમાં માતાજીની આરતી સ્તુતિ ગાય રાબેતા મુજબની પરિસ્થિતિ સર થાય તે માટે માય ભક્તો હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. કેમેરામેન ભાસ્કર શુક્લ સાથે રિપોર્ટર સજન મકવાણા. આરા સુરે જાય, આય કોડિયા નિકાયા દેખે ને મટી જાય. આરતી આરા સુરે જાય, કોડિયા ને જોઈને દર્દ મટી જાય. આરતી ચોટીલે ડુંગરે થાય, આરતી ચોટીલે ડુંગરે થાય, આરતી ચોટીલા ડુંગરે થાય, આરતી ચોટીલા ડુંગરે થાય. ગુણલા ચામુંડમાં નાગવાય, આરતી ચોટીલા ડુંગરે થાય, હાય આરતી રાજા પરામા થાય. મારું નામ કુલ શિવાય જાદુભાઈ ધામિલિયા, ગઢડા સ્વામીના. આ મંડળની સ્થાપના 1977માં અમે પ્રથમ માતાજીની મૂર્તિ મૂકી અને કરી, એમાં મહાકાળીમાં પ્રગટ થયા અને એને કીધું અમને આ ચોક બહુ ગમી ગયો છે અને આ ચોકમાં અમને દર વર્ષે પધરાવજો. એટલે એ વખતે અમારા મોટા બા હતા એટલે કૃષિ તો જીભ કસર, તો મેં કીધું માતાજી જ્યાં સુધી મને જીવાડે ત્યાં સુધી સાદા અને ભારતીય સંસ્કૃતિને શોભે એવા ગરબા 1977થી શરૂ કર્યા અને આજ માતાજીની કૃપાથી 44મું વર્ષ ચાલે છે. અને ગમે ત્યાં હોય તો માતાજીના ગરબા અને મંડળ કરવા માટે સુરત હોય, ભાવનગર, ગમે ત્યાં પણ 44 વર્ષમાં એક પણ દિવસ માતાજીના ગરબા વિના પાડ્યો નથી. અને ખૂબ ખૂબ બહેનોનો સાથ સહકાર છે. 44 વર્ષ એટલે માતાજી એક ધારા 44 વર્ષ આ ચોકમાં બિરાજમાન છે અને મને દાતાઓ તરફથી ને ખૂબ સાથ સહકાર મળે છે, અમારા કુટુંબ તરફથી બહુ સાથ સહકાર મળે છે અને અમારા સોસાયટી જે મોહનનગર ધામિલિયા પરું કહેવાય એનો પણ ખૂબ સાથ સહકાર છે. અને આ મંડળ માતાજીની કૃપાથી અને આવા ભાસ્કરભાઈ જેવા જે વડીલો એના બધાના દયાભાવથી અમારા ખૂબ મંડળ સારું ચાલે છે અને નાની નાની બાળાઓને જ રાખવાની, બીજા કોઈને નહીં. માતાજી બધાનું સારું કરે. બહુ જ ગમે.